સુરતમાં વકીલ મેહુલ બોધરા ઉપર થયેલા હમલા સંદર્ભે દોષિતો સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે સાવલી વકીલ મંડળ દ્વારા સાવલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયું. વડોદરા જિલ્લાના સાવલી બાર એસોસિએશનના વકીલોએ વિરોધ ઠરાવ કરી સુરતમાં ધારાશાસ્ત્રી મેહુલ બોધરા પર TRB જવાન દ્વારા કરાયેલા કથિત હમલાને સખત શબ્દોમાં વખોડી આરોપીઓ સામે સખત કાર્યવાહીની માંગ સાથે એકત્રિત થઈને સૂત્રોચ્ચાર સાથે સાવલી તાલુકા સેવા સદન પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સરકાર સુધી વકીલોનો આવાજ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી. ગત દિવસોમાં અમારા એડવોકેટ મિત્ર સુરતના મેહુલ બોગરા ઉપર પોલીસની હાજરીમાં એક TRB જવાન કે જે ડ્રેસ પણ પહેરેલો નહોતો એ સાધન ભરવાડે જે દુષ્કૃત્ય કર્યું અને બહુ ખરાબ હુમલો કર્યો અને લાકડીઓથી વકીલની ઉપર હુમલો કરી અને પોતાની હપ્તાખોરી છુપાવવા માટે અને પોતે પોલીસના હપ્તા લે છે એવું જગ જાહેર છે. તેમ છતાં પણ વકીલની ઉપર જે હુમલો કરેલ છે એ બાબતને સાવલી વકીલ મંડળ સખત શબ્દોમાં વખોડે છે અને આવા કૃત્યો કરનારાઓને ખરેખર ન્યાયપાલિકાની અંદર સજા થવી જોઈએ અને અમુક વકીલને ન્યાય મળવો જોઈએ અને મેહુલ બોગરાને પણ ન્યાય મળવો જોઈએ એવી આશા સાથે આજરોજ અમુએ નાયબ કલેક્ટર શ્રી સાવલીને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત લેખિતમાં કરેલી છે.